राजकोट जिल्लाना धोराजीमां आज रोज कोरोना वोरियर्स ने एटले के तालुका शाळाना कर्मचारीओ, तालुका पंचायतना कर्मीओ तथा होमगार्ड जीआरडीना कर्मचारीओने कोरोना वेक्सिन आपवामां आवी हती। कोरोना महामारीए आखा विश्वने भरडामां लीधो हतो अने लॉकडाउन लगाडवामां आव्युं हतुं। घणा લોકોએ કોરોના મહામારીના પગલે મૃત્યુ થયા હતા ત્યારે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે ભારત સરકાર દ્વારા કોરોના વેક્સિનની શરૂઆત ધીરે દેશમાં કોરોના વેક્સિન ફાળવાઈ હતી। ગુજરાતમાં પણ કોરોના વેક્સિન સમયસર આવી ક્રમ પ્રમાણે કોરોના વેક્સિન લગાવવામાં આવી છે। ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલમાં કોવિડ રસીકરણ આપવામાં આવેલા, જેમાં પોલીસ, નગરપાલિકા, મામલેદાર, પ્રાંત કચેરીઓના અને તેના કર્મીઓને, ડોક્ટરો આ કોવિડ રસીકરણ આપવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજ રોજ ધોરાજી સરકારી હોસ્પિટલમાં કોવિડ રસીકરણ ધોરાજી તાલુકાના શાળાના કર્મીઓ, જીઆરડી, હોમગાર્ડના તમામ કર્મીઓ વેક્સિન આપવામાં આવેલી છે। તમામ કર્મીઓએ વેક્સિન લીધી હતી। આ વેક્સિન બધા લોકોએ લેવી જોઈએ, કોરોનાને તો જ આપણે હરાવી શકીશું, એટલે બધા લોકોએ આ વેક્સિન લેવી જોઈએ તેવું જણાવ્યું હતું। આજે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે કોરોનાની ફર્સ્ટ રોલના કોરોના લડવૈયા તરીકે સરકારી શાળાના શિક્ષકો, તાલુકા પંચાયતના કર્મચારીઓ, પોલીસ ખાતાના કર્મચારીઓ, હોમગાર્ડના કર્મચારીઓ, આ બધાને રસી છે એ સરકાર તરફથી આપવામાં આવી છે અને હજી એમનું આ 14 તારીખ સુધી ચાલુ રહેવાનું છે। અને મેસેજ કરીને કર્મચારીઓને સરકારે જાણ કરી છે અને ખૂબ પ્રમાણમાં સરકારી કર્મચારીઓ રસી લે છે અને એમને કોઈ આડઅસર આ કર્મચારીઓ ઉપર જણાતી નથી, એટલે બધાએ રસી લેવી જોઈએ। કોરોનાને હરાવવા માટે એ આપણે એક સંદેશો છે અને જરૂરી વસ્તુ છે। અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી।